अगाउना वीडियो में बाळको आपणे 51 થી 100 માં સિદ્ધાંતનો અભ્યાસ કરી ચૂક્યા છે. કયાનો બાળકો? હવે આપણે 51 થી 100 નો ઊંધાણનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે કેટલા બોલતા હતા? પાંચડ એકડ 51, પાંચડ બગડ 52, પાંચડ તગડ 53, એ રીતે બોલતા હતા. હવે આપણે ઊંધું બોલવાનું કે છગડે મીંડું 60 પૈસે એની પહેલા શું આવે, જે આપણે સેમ 1 માં શીખી ગયા છે, 51 થી 50 માં શીખી ગયા ને બાળકો. એવી જ રીતના હવે આપણે ઊંધા અંકનો અભ્યાસ કરીએ. તો બાળકો અહીંયા આપણે સૌપ્રથમ છગડે મીંડું 60 આપ્યું છે. હવે તમે ઘણા બાળકો એમ કેમ પહેલા લખ્યું, કારણ કે હવે આપણે ઊંધા અંક લેવાના છે. કેવી રીતના લેવાના છે? ઊંધા અંક એટલે આપણે જે નીચે હતું તે ઉપર લઈ ગયા છે. ઉપર લઈ ગયા ને બાળકો, છગડે મીંડું 60 નીચે હતા, હવે આને ઉપર લખ્યા છે. અને જેમ આપણે ઉપરથી સીધું લખતા હતા એવી રીતના આપણે નીચેથી ઉપરની તરફ જઈશું. જોડો બાળકો, તો છગડે મીંડું 60, તો આપણે એ પણ કેવી રીતના લખવાનું? સૌથી પહેલા 60 આવે, આવી રીતના આપણે બોલીએ છીએ ને. પછી શું લખવાનું? 60 પહેલા શું આવે? 59 આવે. પાંચડ 90, 59 પહેલા પાંચડ 8 58, પાંચડ 8 58 પહેલા પાંચડ 7 57, 57 પહેલા પાંચડ 6 56. બાળકો એ આપણે અહીંયા આપણે સૂરમાં ગયે છે, પણ હાલ આપણે લખીએ છીએ એટલે આપણે એને આપણે બોલવામાં પહેલા બોલીએ છીએ. પરંતુ એના પછી જો 60 જેમ આપણે પહેલા સીધું લખતા હતા એ રીતના આપણે હવે ઊંધું લખીએ છીએ. પરંતુ આપણે ઉપરથી ચાલુ કરીએ છીએ, પણ આપણે બોલશું કેવી રીતના? કે 57 પહેલા 56 આવે, આપણે 56 પહેલા 55 આવે, 2 5 55 આવે, 2 5 55 પહેલા 54 આવે, 5 6 54 આવે, પછી 54 પહેલા 5 8 53 આવે, 5 8 53 પહેલા 5 6 52 આવે, પછી 52 પહેલા 5 8 51. તો બાળકો જે રીતના આપણે પહેલા કીધા 5 8 આટલા સીધી લાઈનમાં લખતા હતા, હવે આપણે નીચેથી ઉપર, એટલે જો પહેલા 60 લખ્યા છે હવે આપણે એને નીચે તરફ જઈએ છીએ. જઈએ છીએ ને બાળકો. હવે રીતના 7 ની લાઈન, શેની લાઈન? 7 8 70. તો અહીંયા 7 8 70, તો 70 ની પહેલા કેની લાઈન આવે? છગડાની. તો 70 પહેલા 69 આવે, 69 પહેલા 6 8 58 આવે, 6 8 58 પહેલા 6 7 57, 6 7 57 પહેલા 2 6 66, 2 6 66 પહેલા 6 5 65, 6 5 65 પહેલા 6 64, 6 64 ની પહેલા 6 63, 6 63 પહેલા 6 62, 6 62 પહેલા 6 61. થઈ ગયું બાળકો ઊંધું? હવે અહીંયા આપણે 70 થી લખતા લખતા નીચે આવી ગયા, તો 6 61 આવી ગયું ને. હવે 80 ની લાઈન, 80 ની ઉપર શેની લાઈન આવે? 7 ની લાઈન આવે, 7 ની લાઈન આવે ને. તો અહીંયા 8 ને મીંડું 80, હવે શું લખવાનું? 7 8 9 8 9 80, 7 9 9 80 પૈસા, 7 8 8 78, 7 8 78 પહેલા 2 7 77, 2 7 77 પહેલા 7 8 6 8 76, 7 8 6 8 76 પહેલા 7 8 5 8 75, 7 8 5 8 75 પહેલા 7 8 6 8 74, 7 8 6 8 74 ની પહેલા 7 8 6 8 73, 7 8 6 8 73 પહેલા 7 8 6 8 72, 7 8 6 8 72 ની પહેલા 7 8 1 71. થઈ ગઈ ના ઊંધા બાળકો? તો આપણે 7 8 1 71 સુધી આવી ગયા. હવે 9 ની, હવે 9 ને મીંડું 90, અને 90 ની પહેલા શેની લાઈન આવે? 8 ની. તો 9 ને મીંડું 90, પછી 8 8 9 8 89, એને 89 કહેવાય નહીં, એ મેં અગાઉના વિડીયોમાં પણ તમને કહ્યું. 8 8 9 8 89, પછી 2 8 88,
नमस्ते बाळको, हवे आपणे गणितमां आगळनी संख्यानो अभ्यास करीशुं। तो बाळको अत्यार सुधी आपणे वच्चेनी संख्या अने पाछळनी संख्या शीख्या, जेमां आपणे सिद्धांतनो उपयोग करता हता। हवे आपणे आगळनी संख्या शीखीशुं अने तेमां आपणे शेनो उपयोग करशुं, ऊंधाअंकनो। जो बाळको तमने ऊंधाअंक आवडता हशे तो तमने आगळनी संख्या आवडशे। અને મેં અગાઉ પણ તમને ઊંધાઅંક શીખ્યા છે અને આજે પણ હું તમને એક લાઈન લખાવું છું કે કેવી રીતના લખવી અને બોલવી। તો બાળકો અહીંયા આપણે શીખીએ, તો બાળકો અહીંયા આપણે લખશું સૌ પ્રથમ સાંઠ, અહીંયા શું લખશું સાંઠ, શું લખશું સાંઠ, તો શું લખવાનું સાંઠ પહેલા ઓગણસાંઠ આવે, ઓગણસાંઠ પહેલા અઠાવન આવે, અઠાવન પહેલા સત્તાવન આવે, सत्तावन पहला छप्पन आवे, छप्पन पहला पंचावन आवे, पंचावन पहला चौप्पन आवे, चौप्पन पहला त्रेप्पन आवे, त्रेप्पन पहला बावन आवे, अने बावन पहला एकावन आवे। आ रीतना मैं तमने बोलवा मां आपणे पहला पहला बोलवानुं, एटले आपणे जो आ रीतना लखता आवडशे ने, साठ पहला ओगणसाठ आवे, ओगणसाठ पहला अठावन आवे, अठावन पहला सत्तावन आवे। जो तमने आ रीतना ऊंधाअंक लखता आवडता हशे तो तमने आगळनी संख्या आवडशे। तो हवे आपणे शीखीए। तो बाळको अहींया आपणे एकावन आपेला छे, शुं आपेला छे एकावन। तो हवे एकावन नी पहला शुं आवे बाळको, पांचडे मींडू पचास। तो आपणे बोले छे ने पांचडे मींडू पचास, पचास नी पछी शुं आवे छे एकावन। एटले अहींया आपणे एकावन आपेला छे अने आनी आगळनी संख्या लखवानी दीधी छे, एटले एकावन नी पहला पचास आवे। अने अहींया आपणे ऊंधाअंकनी एक लाइन लखेली छे। त्यार पछी अड़सठ, अहींया शुं आपेलुं छगड आठळ अड़सठ, तो अड़सठ पहला शुं आवे बाळको सड़सठ, तो सड़सठ लखवाना, तो अड़सठ पहला सड़सठ आवे। ત્યાર પછી અહીંયા પાંચડ ચોગડ ચોપ્પન આપેલા છે, શું આપેલું છે ચોપ્પન, તો બોલવાનું ચોપ્પન પહેલા ત્રેપન આવે। તો બાળકો અહીંયા પાંચડ ચોગડ ચોપ્પન આપેલા છે, એની પહેલા આપણે શું લખ્યું છે પાંચડ ચોગડ ત્રેપન, તો ચોપ્પન પહેલા ત્રેપન આવે। ત્યાર પછી બે છગડા છાસઠ, શું આપેલું છે બે છગડા છાસઠ, તો છાસઠ પહેલા પાસઠ આવે, તો બે છગડા છાસઠ ની પહેલા છગડ પાંચડ પાસઠ। ત્યાર પછી અહીંયા સત્તાવન આપેલા છે, શું આપેલું છે બાળકો સત્તાવન, તો સત્તાવન પહેલા છપ્પન આવે, તો અહીંયા સત્તાવન આપેલા છે, સત્તાવન પહેલા છપ્પન આપેલા છે ને બાળકો। હવે તમને ખબર પડી ને કે ઊંધા અંક આવડશે તો જ આગળની સંખ્યા આવડશે। ત્યાં પછી સાંઠ આપેલા છે, કેટલા આપેલા છે સાંઠ, તો અહીંયા પહેલા અહીંયા અહીંયા સાંઠ બોલાય પણ નહીં અને લખાય પણ નહીં, શું કહેવાય છગડે મીંડું સાંઠ, અને સાંઠ પહેલા શું આવે ઓગણસાંઠ, તો સાંઠ પહેલા ઓગણસાંઠ આવે, તો અહીંયા શું લખશું છગડા પહેલા પાંચડાની લાઈન, તો પાંચડ નો વર્ડ ઓગણસાંઠ અહીંયા આપેલું છે ને બાળકો, સાંઠ પહેલા ઓગણસાંઠ। ત્યાર પછી અહીંયા આપેલું છે પાંચડ બગડ બાવન, તો બાવન પહેલા એકાવન આવે, તો બાવન ની પહેલા શું લખવાનું પાંચડ એકડ એકાવન। ત્યાર પછી ત્રેસઠ, શું છે ત્રેસઠ, છગડ તગડ ત્રેસઠ, તો ત્રેસઠ પહેલા બાસઠ આવે, તો ત્રેસઠ ની પહેલા બાસઠ લખવાના। ત્યાર પછી અહીંયા અઠાવન આપેલા છે, શું આપેલું છે બાળકો અઠાવન, તો અઠાવન પહેલા સત્તાવન આવે, શું આવે બાળકો સત્તાવન, તો અઠાવન પહેલા સત્તાવન। ત્યાર પછી અહીંયા સિત્તેર આપેલા છે, તો સિત્તેર પહેલા શું આવે ઓગણસિત્તેર, અને સાતડા પહેલા શેની લઈને આવે છગડા નહીં, તો છગડ નંબર ઓગણસિત્તેર। તો બાળકો હવે તમને આગળની સંખ્યા આવડી ને, અહીંયા આપણે એકાવન થી સિત્તેર સુધીની આગળની સંખ્યા શીખ્યા, તો તમારે પણ તમારી નોટમાં ઘેર વારંવાર આગળની સંખ્યાનું રિવિઝન કરવાનું, જો ઊંધા અંક આવડશે તો જ આગળની સંખ્યા આવડશે।